નમસ્કાર દર્શક મિત્રો, અબ તક સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય આપત્તિ સમાન આ લોકડાઉનની સ્થિતિમાં સમગ્ર દેશ સ્તંભી જવા પામ્યો છે. ત્યારે સેવાનો પર્યાય ગણાતા ડોક્ટરોએ આવી વિકટ પરિસ્થિતિમાં પણ માનવતાના મૂલ્યોને ભૂલ્યા વિના સતત દર્દી નારાયણની સેવામાં કાર્યરત છે. ડોક્ટરના આવા સેવા કાર્ય વિશે જોઈએ અમારો વિશેષ અહેવાલ. કોરોના વાયરસને ફેલાવતો રોકવા કેન્દ્ર સરકારે જાહેર કરેલા લોકડાઉન વચ્ચે પણ રાજકોટની મવડી ચોકડી પાસે આવેલી આશીર્વાદ હોસ્પિટલ દર્દીઓ માટે સતત કાર્યરત છે. આશીર્વાદ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર રૂકેશ ખોડાસરાએ અબ તકને મુલાકાત આપીને તેમના ક્ષેત્રની વર્તમાન અને ભવિષ્યની કામગીરી અંગેની માહિતી આપી હતી. કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે એઝ એ ગાયનેકોલોજિસ્ટ અમારી જવાબદારી વધી ગઈ છે, કારણ કે દર્દીઓને બંને સાઈડથી અમારે ધ્યાન રાખવું પડે છે. પહેલી વસ્તુ એ છે કે એમના પેટમાં રહેલું બાળક, એમને સતત મગજમાં ચિંતા થતી હોય કે બાળકનો વિકાસ થાય છે કે નહીં. બીજી વસ્તુ એ થાય કે એમને ઇન્ફેક્શન પણ ન થાય, એ પણ ધ્યાન રાખવું પડે. એટલે દર્દીને દરેક વસ્તુ મનમાં એવું હોય કે મારું બાળક વિકાસ થાય છે, કશું નથી, પણ એ ઘરની બહાર નીકળે, હોસ્પિટલે આવે, હોસ્પિટલે આવીને ચેકઅપ થાય, પાછું ઘરની બહાર જાય, ત્યારે બીજા કોઈ લોકોના સંક્રમણમાં આવે અને એમને ઇન્ફેક્શન ન થાય, તો એની પણ અમારે કાળજી રાખવી પડે. એટલે એમને અમે એપોઇન્ટમેન્ટ સિસ્ટમથી બોલાવીએ, બને ત્યાં સુધી જે કાંઈ પ્રિકોશન રાખવાના હોય એ બધા પ્રિકોશન રાખીએ, અને બને ત્યાં સુધી પ્રેગ્નન્સીમાં કોરોના ન થાય એ માટે પૂરતી જવાબદારી, એટલે અમારે બધી જવાબદારીથી અત્યારે કામ કરવું પડે છે. જે પ્રેગ્નન્ટ વુમન હોય એમાં કોરોનાના ચેપ લાગવાના ચાન્સીસ કેટલા હોય? પ્રેગ્નન્સીમાં અત્યારે હજી કોઈ એવા ડેટા ઉપલબ્ધ નથી કે કોને ચેપ લાગે કે ક્યારે લાગે. રૂટિન જે અત્યારે સંક્રમણમાં આવે તો રૂટિન કરતાં આ વાયરસમાં ચેપ લાગવાના શક્યતા વધારે છે, અને પ્રેગ્નન્સીમાં અમુક સ્ટેજે જો એમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અથવા પ્રેગ્નન્સીમાં કોઈ ભેગી બીમારી હોય, જેમ કે પ્રેગ્નન્સીમાં પ્રેગ્નન્સીનું ડાયાબિટીસ હોય, પ્રેગ્નન્સીમાં પ્રેગ્નન્સીનું હાઇપરટેન્શન હોય, બેનની ઉંમર મોટી હોય, તો એમને રૂટિન કરતાં ચેપ લાગવાની શક્યતા વધારે હોય. અને એવા કેસમાં જો ચેપ લાગે તો પેટમાં બાળક પણ રહેલું છે, એટલે બેન અને બાળકને બંને જોખમની શક્યતા વધારે હોય, અને જો પૂરા મહિના હોય, આઠમો મહિનો કે નવમો મહિનો હોય, તો ઓલરેડી એમના ફેફસા પર લોડ વધારે હોય, અને જો કોરોનાનું સંક્રમણ વધે અને ઇન્ફેક્શન વધે, અને જો એમને ન્યુમોનિયા થાય અને ફેફસા પર એટેક કરે, તો એવા કેસમાં એમને જાનનું જોખમ પણ રૂટિન કરતાં વધી જાય. જે સામાન્ય દર્દી હોય, એમની ઉંમરના જે સામાન્ય દર્દી હોય, એના કરતાં એમને જોખમ વધી જાય. સાહેબ, અત્યારે સંક્રમણનો સમય છે અને સતત કેસો વધી રહ્યા છે, તો એમાં તમારા સ્ટાફની કેર કેવી રીતે રાખવા? અમે અત્યારે જેટલું બને એટલું પહેલાં તો સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીએ છીએ. બીજું એપોઇન્ટમેન્ટ સિસ્ટમથી દર્દીને અત્યારે ફોન કરીને બને ત્યાં સુધી કોઈ ભેગા ના થાય એવી રીતે એક પછી એક જ જુદા જુદા ટાઈમિંગ આપીએ છીએ, કે જેથી દર્દી એકી સાથે ના આવે, બીજાનો ચેપ ના લાગે. દરેક દર્દીની સાથે એક જ સગાને આવવા દઈએ જેથી એકબીજાનું સ્પ્રેડ ના થાય, અને બાકી દર્દીને જે પોતાની સેલ્ફ કેર રાખવી છે, રિપીટેડ હેન્ડ વોશ, સેનિટાઈઝર, એ બધી વસ્તુ, અને હોસ્પિટલમાં જે જે જગ્યાએ બાકી બધી વસ્તુ ટચ થતી હોય એનું વારે ઘણીએ સાફ સફાઈ કરીએ છીએ. અને દર્દીને બીજી સલાહ આપીએ કે ઘરે બને ત્યાં સુધી પોતાના ઘરમાં એક રૂમ મારીએ, બીજા એમના હસબન્ડ છે એ બહાર જતા હોય, ક્યારેય કોઈ કામ માટે દવા લેવા ગયા હોય, તો એમનું પણ બહાર ચેપ એમને લાગી શકે, એટલે બને ત્યાં સુધી દર્દી પોતાના એક રૂમમાં રહે અને પોતાની રોગપ્રતિકારક શક્તિ વધે એના માટે યોગા, પ્રાણાયામ, મેડિટેશન, ઘરમાં રહીને પોઝિટિવ કંઈ પણ મ્યુઝિક છે એ બધું સાંભળે. આમે પ્રેગ્નન્સીમાં આ બધી સલાહ આપતા હોઈએ, પણ અત્યારે ઘણો બધો ટાઈમ વધારે છે, તો એનો ઉપયોગ કરી અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે અને એ બાળક માટે પણ ઉલટાનું ફાયદારૂપ થાય, કે જેથી કરીને એમને આગળ કંઈ આનું સંક્રમણ ન લાગે. ગાયનેકોલોજિસ્ટ એસોસિએશનના પ્રમુખ પણ છો, સેક્રેટરી પણ છો, તો આપની જવાબદારી ગવર્નમેન્ટ લાઇઝનિંગમાં પણ વધી જાય છે, તો એ કેવી રીતે બધું હેન્ડલ કરો? એટલે ગવર્નમેન્ટ લાઇઝનિંગમાં અત્યારે કંઈ પણ ગવર્નમેન્ટના જે ઉપરથી ઓર્ડર હોય છે, જે એમના આદેશો આવે છે, એ બધું પાલન કરવું, કારણ કે આ કોઈ પર્સનલ ગવર્નમેન્ટની કે નથી, આ એક કોરોનાની લડાઈ, એ આખા દેશની લડાઈ છે. ગવર્નમેન્ટ જે કંઈ પણ કહે છે એ બધું અમે પાલન કરીએ, અને ગવર્નમેન્ટની પૂરેપૂરી સાથ સહકાર સાથે, એકબીજાના સાથ સહકારથી અમે કામ કરી રહ્યા છીએ, કે જેથી કરીને બધા જ લોકો આ જલ્દીથી આમાંથી બહાર આવી જઈ શક્યા. સતત આપ કામ કરો છો, સતત કોરોના વાયરસનો ભય હોય છે, એની વચ્ચે સતત કામગીરી કરો છો, તો આપના ફેમિલીમાં કઈ પ્રકારનો ફિયર કે કઈ? જો આ એના જેવી વસ્તુ છે કે સપોઝ એ આર્મીમાં જ્યારે યુદ્ધ થાય ત્યારે એના ફેમિલીની સિચ્યુએશનનું જો હું માઇન્ડમાં વિચારું ને, તો આ કોઈ ફિયર મને બહુ મોટો લાગતો નથી,
કારણ કે યુદ્ધમાં જાય સામે ત્યારે જે મરવાની શક્યતા હોય કે ગોળી લાગવાની શક્યતા હોય એના કરતાં અત્યારે તમે પર્સન્ટેજ વાઇઝ ડાટા જુઓ તો ડૉક્ટરને એટલી શક્યતા નથી. બને ત્યાં સુધી સેફ્ટી રાખીએ અને આ અમારી રિસ્પોન્સિબિલિટી છે, જવાબદારી છે કે ભાઈ આ વસ્તુ છે તો જે જવાબદારી છે એ જવાબદારીથી કામ કરવું પડે. અને મારા ફેમિલીમાં મારા વાઇફ પણ ડૉક્ટર છે એટલે એ સમજી શકે કે ભાઈ આ વસ્તુ છે, એમાં પ્રિકોશન રાખીએ છીએ આપણી રીતે, જે બધું કાળજી રાખવી જોઈએ એ કાળજી રાખવી આપણી ફરજ છે. પણ કાળજી રાખવા છતાં પણ ઘણી વખત ઘણા દેશોમાં ડૉક્ટરો કે સ્ટાફને પણ કોરોનાનું સંક્રમણ થયેલું છે, તો એમાં આપણે કંઈ ના કરી શકીએ. પણ આ વસ્તુ છે કે અત્યારે આપણી ફરજ છે અને ફરજના ભાગરૂપે ડ્યુટીમાં આપણે પાછા ના હટી શકીએ. સતત બીજી શેડ્યુલમાં રિલેક્સ થવા માટે અત્યારે કમ્પેરેટિવલી ઘરે થોડો ટાઈમ પ્રાણાયામ, મેડિટેશન, અમુક અમારા ટ્રાન્સફોર્મેશનના અમુક જે ડૉક્ટર પલાણ સર છે એમના વિડીયો હોય છે, જેના માઇન્ડ બોડી રિલેક્સેશનના ઘણા સારા વિડીયો હોય છે એ બધા જોઈએ છીએ. રોજ અડધી કલાક એરોબિક એક્સરસાઇઝ કરીએ ઘરે જઈને અથવા બપોરના ટાઈમે વિથ ફેમિલી સાથે, અને ક્યારેક હળવું મ્યુઝિક કે એવું સાંભળીએ છીએ, અને ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ગેમ્સ રમીએ છીએ. અમારું વોટ્સઅપ ફેમિલી ગ્રુપ છે એની અંદર અમે અડધી કલાક રોજ ક્યારેક ટાઈમ મળે તો ક્વિઝ ટાઈપની ગેમ રમીએ છીએ કે જેથી કરીને માઇન્ડ પર રિલેક્સ થાય, અનનેસેસરી સ્ટ્રેસ ના થાય અને બને ત્યાંથી બને ત્યાં સુધી ન્યૂઝ ચેનલ ઓછી જોઈએ છીએ. સાહેબ, જે રીતે કોરોનાનો વ્યાપક ફિયર ફેલાયેલો છે તો લોકોને શું સંદેશો આપશો કે આ ફિયરથી બચી શકે? લોકોને ફિયરથી એક તો વસ્તુ એ છે કે પોઝિટિવ માઇન્ડ પહેલી જરૂરી છે. જે છે એ છે, અને જે જે રીતે થવાનું છે આપણા સાઈડથી બધાને ખબર અત્યારે હવે છે કે શું કાળજી રાખવી, તો એ સ્ટ્રિક્ટલી ફોલો કરે. અનનેસેસરી જે સરકાર ગાઈડલાઇન્સ બહાર પાડે છે એ બધું જ સરકાર કેટલા બધા લોકો સાથે ડિસ્કસ કરીને ગાઈડલાઇન બહાર પાડે છે, તો એમની સ્ટ્રિક્ટલી ફોલો કરે. ઘરની બહાર ન નીકળવું, બહાર જતાં પહેલાં કદાચ જાઓ તો આ ધ્યાન રાખવું, એ બધી વસ્તુ તો છે જ. પણ સેકન્ડ થિંગ, પોતાની અંદર પણ પોઝિટિવ એનર્જીનું એક વાતાવરણ જળવાઈ રહે, તો સારા વિચારો, સારી થોટ પ્રોસેસ, સારું કંઈ પણ વાંચન, સારું મ્યુઝિક. અનનેસેસરી આખો દિવસ નેગેટિવ માઇન્ડ ભરો તો એ પણ તમારા બોડીની અંદર સ્ટ્રેસ જન્માવે, અને સ્ટ્રેસ છે એ તમારી ઇમ્યુનિટી ડાઉન કરે, અને ઇમ્યુનિટી ડાઉન થાય તો કંઈ પણ વાયરસનું સંક્રમણ તમને થવાની શક્યતા વધારે હોય. કે ભાઈ ઇમ્યુનિટી, આની રોગપ્રતિકારક શક્તિ તમારી જળવાઈ રહે, એટલે સારો ખોરાક નહીં તો અત્યારે બધા ખાતા હોય, પણ પોઝિટિવિટી પણ એટલી જરૂરી છે કે કંઈ પણ આખા દિવસમાં કંઈ પણ સારું પોઝિટિવ વિચારો. અત્યારે બુક્સ વાંચવાનો સારો ટાઈમ છે તો સારી બુક્સનું રીડિંગ કરો, કે જેથી કરીને આ બધી વસ્તુ હજી ક્યાં જઈને થશે, કેટલું થશે, ક્યારે થશે એની કોઈને ખબર નથી, કે અટકી જશે, નહીં અટકે, વધશે, નહીં વધે, પાછો નહીં આવે, એક બે મહિના પછી ચોમાસું આવશે ત્યારે વાતાવરણ બદલે, તો એ કોઈને જ ખબર નથી હજી શું થશે. પણ આપણે સાવચેતીના ભાગરૂપે બધું કરીએ, આપણી પોતાની હેલ્થ, હેલ્થમાં મેન્ટલ, ફિઝિકલ, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ એટલે બધી જ હેલ્થ આવી જાય, એટલે આપણી શારીરિક હેલ્થ, માનસિક હેલ્થ, આપણી સ્પિરિચ્યુઅલ હેલ્થ બધાને સારી બુસ્ટઅપ રાખીએ તો આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી રહે. ભારત દેશ સંતો અને માનવ સેવાની ભૂમિ છે, તેમજ સમાજમાં એક એવો વર્ગ પણ છે કે જેની સેવા માટે વિવિધ સેવાકીય સંસ્થાઓ હરહમેશ કાર્યરત રહે છે. ત્યારે રાજકોટ ખાતેની સરગમ ક્લબ માનવ સેવા માટેની અનેકવિધ સેવાઓ આપવાની પ્રવૃત્તિઓ કરે છે. હાલ કોરોના જેવી મહામારી સામે પણ પોતાની સેવાકીય કાર્યની અવિરત માનવ સેવા આપવાનું કાર્ય કરી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં માનવ સેવા વર્ષોથી ચાલતી આવતી અવિરત પરંપરા છે. ભારતમાં કેટલાક એવા મહાન સંતો થઈ ગયા જેમણે તેમનું જીવન સમાજના જરૂરિયાતમંદ વર્ગના લોકો પાછળ વિતાવી દીધું છે. તેમની આ પ્રવૃત્તિને ટકાવી રાખવા હાલના સમયમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ કાર્યરત થઈ છે, જેમાંની રાજકોટ ખાતેની સરગમ ક્લબ સેવાભાવી સંસ્થા છે કે જેણે હરહમેશ એવા લોકોની મદદ કરી છે કે જેનું સમાજમાં કોઈ નથી, તેમજ કુદરતી આપત્તિ હોય કે મહામારીની સમસ્યા ઊભી થઈ હોય. સરગમ ક્લબ લોકોની મદદ માટે પોતાની સેવાકીય ફરજ માટે હરહમેશ આગળ આવ્યું છે. સરગમ ક્લબ દ્વારા વિવિધ ક્ષેત્રમાં સેવા પૂરી પાડવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આજના અપતકના કાર્યક્રમમાં. એનજીઓની શું કામગીરી છે, ખાસ કરીને તો આ કપરા સમયમાં એનજીઓ શું કરતા હોય છે, અને જ્યારે એનજીઓ શબ્દ આપણે સાંભળીએ ત્યારે પહેલાં આપણે માનવ સેવાની વાત યાદ આવે. ત્યારે હાલ અત્યારે એનજીઓને આપણે કઈ રીતના અત્યારે સેવા કાર્યમાં એ લોકો કાર્યરત છે એ વિશેની અત્યારે માહિતી આપણે જાણવા માટે આજે સરગમ ક્લબ એટલે કે હા જી ગુણવંતભાઈ ડેલાવાળા જે સરગમ ક્લબ સંચાલક છે એમની પાસે અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ. ને ખાસ તો અત્યારે જાણીશું કે
સરગમ ક્લબની અને ગુણુભાઈની કેવી અત્યારે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ છે? આમ તો ખરેખર હાલ એમ વાત કરીએ તો એમની સેવા તો અવિરત કાર્ય તો એમના શરૂ જ હોય છે, ત્યારે આજે આપણે વિગતવાર જાણીશું કે શું કાર્ય કરવામાં આવતા હોય છે સરગમ ક્લબમાં. સરગમ ક્લબ દ્વારા વર્ષોથી જ્યારે પણ ગુજરાત સરકાર દ્વારા હાકલ પાડવામાં આવ્યો કે ભારત સરકાર દ્વારા કે જ્યારે પણ ક્યાંય જરૂર પડે લોકોને ત્યારે સરગમ હંમેશા તત્પર સાથે રહેતી હોય છે. હાલના સમયમાં કોરોનાની અંદર જે તકલીફ આવી રહી છે તેમાં અમે અલગ અલગ પછાત વિસ્તારની અંદર ભોજનની પણ થોડો ટાઈમ અમે વ્યવસ્થા કરેલી 10 દિવસ પૂરતી. તે ઉપરાંત અમારા જેટલા લગભગ સ્ટાફ છે એમાં જે સામાન્ય લોકો એ બધાને અમે કીટનું વિતરણ કરેલું. અને આ પરિસ્થિતિમાં અગાઉ પણ જ્યારે પણ રાજ્યમાં દુષ્કાળ હતો ત્યારે સરગમ ક્લબ હંમેશા રાહત રસો ચલાવીને યોગદાન આપેલે. મોરબીમાં ભૂકંપ હતો ત્યારે પણ સરગમ ક્લબ અગ્રેસર રહી હતી. જ્યારે પૂર હોનાર હતી ત્યારે પણ સરગમ ક્લબ હંમેશા હોનાર રહી છે. રાજકોટમાં જ્યારે પણ પાણીની તકલીફ હોય છે ત્યારે સરગમ ક્લબ ટેન્કર દ્વારા વિવિધ ક્ષેત્રમાં પાણી વિતરણ પણ કરતી હોય છે. હાલમાં પણ જ્યારે પણ અત્યારે જે બધું બંધ છે ત્યારે લોકડાઉન છે ત્યારે ઘણા લોકો દર્દી બીમાર થયા અને પલંગની કે સારવારની વ્હીલચેરની બધી જરૂર હોય ત્યારે પણ અત્યારે અમે ઓફિસ અમારી જ્યારે કોઈના ફોન આવે ત્યારે ખોલીને અમે સાધનો કાઢી આપતા હોઈએ છીએ. અત્યારે મુક્તિધામના પણ અમે સંચાલન કરી ત્યારે 24 કલાક સતત અમારું મુક્તિધામ ચાલુ રહે છે. અને જ્યારે પણ સરકારને કોઈપણ કાર્યની જરૂર હોય ત્યારે અમે સંયુક્ત અમને રાજકોટના કલેક્ટરશ્રી તેમજ કમિશનરશ્રી મ્યુનિસિપલ કમિશનરને પણ અમે વાત કહી કે કંઈ પણ અમારી સરગમ ક્લબનું યોગદાન હોય ત્યારે ચોક્કસ સાથ સહકાર લેજો, અમે ચોક્કસ સાથ સહકાર આપશું. જે વાત કરું તો જ્યારે સરગમ ક્લબની શરૂઆતનો સમય હતો અને હાલનો જે સમય છે કેવડો અંતર આપે જોયો છે અને શું શું બદલાયું છે? અમે શરૂ કરી ત્યારે સરગમ ક્લબ બહુ નાનકડી 51 સભ્યો અમારી સંસ્થાથી આજે 18,000થી વધુ મેમ્બરો છે. આજે 38 થી 40 વર્ષ સરગમ ક્લબ ચાલી રહ્યું છે. અમે બધા તડકા છાયામાંથી પસાર થઈને બધા વાતાવરણ થઈને અત્યારે સરગમ ગીત ક્ષેત્ર પહોંચીએ તમામ લોકોના હૃદયમાં સ્થાન મજબૂત કર્યું છે. એમાં મજબૂત કરવામાં અમારી કાર્યકર્તાની મહેનત, વધુ અમારો સહયોગ, રાજકોટના દાતાઓ સાહેબ, રાજકોટના પ્રેસ મીડિયાનો અમને સહકાર પૂરો મળે કે અમારે કોઈપણ સેવકીય કાર્યને તો પ્રોબેટ કરતા હોય છે, અમને પ્રોત્સાહિત કરતા હોય છે ત્યારે અમે કાર્ય કરી શકતા હોઈએ છીએ. તેમજ અમે ક્લબના મુખ્ય જે હોદ્દેદારો છે શ્રી મોલેશભાઈ પટેલ, જીતુભાઈ ચંદાના, ખોડીદાસભાઈ પટેલ, કેતનભાઈ મારવાડી, યોગેશભાઈ પૂજારા, આ બધા વિવિધ ક્ષેત્રના લોકો જે અમારી ક્લબના ટ્રસ્ટીઓ છે, ફિલ્ડ માર્શલ ગ્રુપના હરીફભાઈ પટેલ અમારી સભા કેન્દ્રના ચેરમેન છે, આ બધા લોકોએ કોરોનામાં સરકારે પણ એટલો સહયોગ આપ્યો છે અને અમારી ક્લબમાં પણ એટલો સહયોગ આપતો હોય છે. આ બધા અમારા મુખ્ય આધારસ્તંભ હોય છે. સ્મિતભાઈ પટેલ છે, કરીમભાઈ ધોમરિયા કુલર્સ કન્સલ્ટન્ટ કંપનીવાળા હોય, આ બધા અમે ક્લબના ટ્રસ્ટીઓ જ્યારે પણ સેવાનું કામ હોય ત્યારે સરગમ ક્લબ પડખે રહી અને સરકારને પડખે રહી અને મજબૂત સાથ સહકાર આપતો હોય છે. જે અત્યારે જે તમે વાત કરી તો ખાસ તો હાલ અત્યારે ગુણવંતભાઈ જે સમય છે બરોબર, તો કઈ કઈ અત્યારે આપના થકી જો કહેવાય ને કે સારી માનવ સેવા કરવામાં આવી રહી છે, કઈ પ્રકારની અને કેટલી સુવિધાઓ આપ આપો છો? મુખ્ય તો જે અમે પોતાને ખ્યાલમાં આવ્યો એમાં લોકોને કીટ પણ આપી હોય છે સ્ટાફને અને બધાને, અને ગરીબ લોકોને જરૂર પ્રમાણે અમે એનો રસોઈનો સામાન પણ પહોંચાડીએ છીએ. અમારી પણ અમુક લિમિટેડ હોય ત્યારે છે, એક તો બિઝનેસ બધા ધંધા બંધ છે, અમારે જે કાંઈ કરવું હોય ફાળો માગીને કરતા હોઈએ દાતાઓના સાથ સહકારથી, છતાં પણ જરૂરિયાત મુજબ અમને ખબર પડે કાંઈ જરૂર અમે સાથ સહકાર આપતા હોઈએ છીએ અને ભવિષ્યમાં પણ આપતા આપતા રહેશું. આજે લોકડાઉન નિમિત્તે વળી આદરણીય વડાપ્રધાન બીજા 3 મે સુધી વધારો છે, તેમાં પણ ભવિષ્યમાં જરૂર પડશે તો અમે કલેક્ટરને કાંઈ પણ જરૂર ત્યારે અમે ચોક્કસ સાથ સહકાર આપશું. જો વાત કરું ફિઝિયોથેરેપીના, આપની અત્યારે કેટલી બ્રાન્ચો શરૂ છે અને કઈ કઈ જગ્યાએ અને કેવા સાધનો હોય છે એમાં? અમારી ક્લબમાં બધી જાતના આરોગ્ય સેન્ટર, 8 જાતના દવાખાના ચાલી રહ્યા છે. ફિઝિયોથેરાપી સેન્ટર પણ અમારે 3 ચાલી રહ્યા છે. હેલ્થ ક્લબ પણ અમારે 8 ચાલી રહી છે. પણ આ તો કોરોનાને વાયરસને ધ્યાનમાં લઈ આ બધા વિભાગમાં કસરત સાધનો બધા બંધ રાખવામાં આવેલ છે, કારણ કે કોઈ લોકો આવે ને અને સરકારી મને કે 5 થી વધુ ભેગું થવું નહીં એનું પાલનના કાયદાના અનુરૂપ બધા વિભાગમાં છેલ્લા 20-21 દિવસ બંધ છે. હજી 15 દિવસ વધુ બંધ રહેશે. પણ સરગમ ક્લબ દ્વારા હેલ્થ ક્લબ બહુ મહત્ત્વનો નવો હેલ્થ ક્લબ ચાલે છે, તેમજ ફિઝિયોથેરાપી સેન્ટર ચાલે છે, પછી યોગા સેન્ટર ચાલે છે. આ બધી વસ્તુ રાજકોટને જેટલી જેટલી વસ્તુની જરૂર પડે, મેડિકલ સ્ટોર ત્યાં હાલમાં અમારો ચાલી રહ્યો 10% રાહત દરે. કરણસિંહજી રોડ ઉપર અમારો મેડિકલ સ્ટોર ચાલે છે, એ પણ સવારે 9 થી રાતના લોગિન શરૂ હોય છે અને 10% રાહત દરે દરેક દર્દીઓને અમે દવા આપતા હોઈએ છીએ.
લોકડાઉનમાં હાલ અત્યારે લોકોએ કેવી સાવચેતી અને સલામતીના પગલાં લેવા જોઈએ, આપ શું કહેશો? જી કંઈ અત્યારે આપણે દેશ વિદેશમાં જોઈ રહ્યા છીએ કે કોરોનાથી કેટલી તકલીફ પડી છે. આપણે અગમચેતી રાખીને આપણે વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી કે આપણે એક દિવસ લોકડાઉન રહીએ, તો જેનો પ્રતિસાદ સારો મળ્યો કે આપણે હજી એટલું બધા ઉપર ગયા નથી. ઇન્ડિયામાં એટલા બધા કેસ નથી, કારણ કે સાવચેતી બધા લોકોએ રાખી, પ્રજાએમાં સાથ સહકાર આપ્યો. ઘરમાં રહી જેટલી આપણે માવજત એટલું કરવું જોઈએ, એકબીજાની નજીક દૂર રહેવું જોઈએ અને કોઈ પણ એવો માહોલનો પ્રસંગ આપણે ન ઉજવવો જોઈએ. અને હાલમાં પણ આજે અત્યારે વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી 3 મે સુધી લોકડાઉન રહેવું, તો કોઈ પણ પબ્લિકે બહાર ન નીકળવું જોઈએ અને જેને કામ માટે જવું તો માસ્ક પહેરીને જાય, જેથી બીજાને એકબીજાને કોઈને એનો ચેપ ન લાગે. જે કોઈ સરકાર દ્વારા સૂચના આપવામાં એનું ચુસ્તપણે પાલન કરીએ, એ જ આપણે લોકડાઉનને નાબૂદ કરવામાં આપણે મહત્ત્વનો હિસ્સો આપણે બની રહીશું. આપણે કમસે કમ બીજું તો કાંઈ નહીં, પણ એમના જે નિયમને એને ચુસ્ત પણ પાલન કરીએ તો ચોક્કસ આપણા હૃદયમાં, આપણા શરીરમાં, આપણા પરિવારમાં જે છે અત્યારે કોરોના વાયરસ ક્યાંય ન આવે એની આપણે તકેદારી રાખવી જોઈએ. જેવું કે દર્શક મિત્રો, ખાસ કરીને અત્યારે જે આપણે ખૂબ સારી વિગતો જાણવા મળી છે ગુણવંતભાઈ ડેલાવાળા પાસેથી, હજી પણ આપણે આવા કેટલા એનજીઓ છે જે આવા સરસ અવિરત કાર્યો કરતા રહે છે તો આપણે એની મુલાકાત લેશું. કેમેરામેન દર્શન વાડોલિયા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, જોતા રહો અબ તક ચેનલ. હાલ કોરોના વાયરસના કારણે ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનમાં બધા પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં જાણીતા ટિકટોક સ્ટાર કઈ રીતે લોકડાઉનમાં સમય પસાર કરી રહ્યા છે અને કઈ કઈ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તે અંગે જોઈએ અમારી વિશેષ રજૂઆત. સાથોસાથ જૂનાગઢમાં બેલિન સિસ્ટર નામથી પ્રખ્યાત અનિશા બેલિન અને રૂબીના બેલિન લોકડાઉનના સમયને ખૂબ જ આનંદથી વિતાવી રહ્યા છે. ત્યારે બેલિન સિસ્ટર ઘરમાં મમ્મીને મદદ કરે, રસોઈ બનાવે, ફ્રી સમયમાં ટિકટોક બનાવે તથા ડાન્સ કરીને પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે અને લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી રહ્યા છે. હાય ફ્રેન્ડ્સ, હું છું અનિશા બેલિમ. હાય ફ્રેન્ડ્સ, હું છું રૂબીના બેલિમ. બેલિમ સિસ્ટર તરીકે આપ ઘણા સારા આલ્બમો આપ્યા છે, અત્યારે ટિકટોક સ્પિન કરી તરીકે આપનું એક બહુ સારું નામના છે. હા, ત્યારે અત્યારે જ્યારે કોરોનાનો જે માહોલ છે, ઇન બિટવીન આપ બેલિમ સિસ્ટર અત્યારે શું પ્રવૃત્તિઓ કરે? હવે એક રીતે તો હું કહેવા માગું તો અત્યારે બધા લોકો કંટાળી જ ગયા હશે ઘરમાં રહીને, જેમ કે અમારું બી બસ એ જ છે. પણ અમે રોજનું રૂટિન આમ જોઈએ તો ઘણા અમારા વર્ક ને એ બધું હોય, પણ આ દરમિયાન અત્યારે કોઈ પણ વ્યક્તિ કંઈ નથી કરી શકતા અને અમે બી બસ એમ જ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ અમે જ્યારથી મોર્નિંગથી અમારું જે વર્ક સ્ટાર્ટ થાય છે ને ત્યારથી બસ ઘરના કામથી સ્ટાર્ટ થાય છે. અને બીજું છે, મમ્મીને હેલ્પ કરીએ રસોઈમાં, કિચનમાં. અને અત્યારે ગર્લ્સ માટે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે, ઘણી છોકરીઓ હોય અમારા રૂબીના બેલિમ જેવી કે જેને કિચનમાં કંઈ જ ખબર નથી પડતી, નથી રસોઈ કરતા આવડતી, તો એ લોકો માટે અત્યારે આ જે સમય છે એમાં ઘરમાં મમ્મીની હેલ્પ કરશો તો રસોઈ વસોઈ આમ આવડી જશે એમ. અને બહુ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે કે ઘરમાં બધું કામ કરો અને બને ત્યાં સુધી ઘરની બહાર ના નીકળો. અને અમે અમારો બીજો સમય છે એ આમ જોઈએ તો ટિકટોક બનાવવામાં જ નીકાળીએ છીએ. જ્યારે બી ફ્રી થાય ત્યારે હું અને રૂબીના બંને ટેરેસ પર જઈ અને ટિકટોક બનાવીએ છીએ. બસ હું એ જ કહેવા માગું છું કે લોકડાઉનમાં તમે ઘરમાં રહેશો તો સારું રહેશે અને સેફ રહો તમે, અને બહાર તમે નીકળવામાં ધ્યાન રાખો, માસ્ક પહેરો અને ઘરે આવો ત્યારે હાથ પગ ધો તમે, અને પ્લીઝ સેફ રહો તમે. થેન્ક યુ. પહેલે તો બચપનથી જ મને ડાન્સનો બહુ શોખ હતો એન્ડ સ્કૂલમાં પણ મારો ફર્સ્ટ નંબર આવતો ડાન્સમાં, એક્ટિંગમાં. પછી અમે ડાન્સ ક્લાસમાં જોઈન કરેલા હતા. પછી ત્યાં એક મોડલિંગ માટે કામ માટે આવ્યા હતા, બધાને ઓફર મળી હતી, તો મને એક ભિંડી જ્વેલર્સનું એક શૂટ મળ્યું હતું. પછી ત્યાંથી એક ફોટોશૂટ મને મળ્યું. પછી ત્યાંથી આગળ એક આલ્બમ આવ્યો, પછી મૂવી એડ, પછી ગુજરાતી આલ્બમ્સ ને બધું ધીરે ધીરે પછી આગળ વધતા ગયા. હવે એક વાત કહું ને સાચી, તો મને પહેલાં આ ફિલ્ડમાં બિલકુલ ઇન્ટરેસ્ટ નહોતો,
જે કંઈ બી હતું એ રૂબીનાને જ હતું, અને એને બચપનથી જ આમ ભણવામાં તો એકદમ ઝીરો, કંઈ બી કહો તો બસ એક્ટિંગમાં એ ફર્સ્ટ, અને મારું પહેલાંથી આ બધી વસ્તુની અંદર મને કંઈ હતું નહીં એમ, અને મને કંઈ પણ વસ્તુ આમ આ વસ્તુની અંદર આમ આગળ લઈ આવવા માટે કોઈએ પણ કંઈ આમ કર્યું હોય ને તો એ એક રૂબીના છે, ભલે મારાથી નાની છે, બટ આ બધી વસ્તુની અંદર મને ઇન્ટરેસ્ટ લઈ આવવા માટેનું જે મેઇન કામ છે ને આનું છે. અને આમ જોઈએ તો ટિકટોકમાં અમારા બંનેનું આઈડી અલગ અલગ છે, આનું છે રૂબીના બેલીમ અને મારું અનિશા બેલીમ. હવે અમે બંને અલગ અલગ વિડીયો બી અપલોડ કરીએ છીએ, પણ જ્યારે અમારા બેનો વિડીયો સાથે હોય છે ને તો એ ફોલોવર્સને અમારા ચાહકોને બહુ વધારે ગમે છે, લાઇક ફોલોવર્સ એ બધું અમારા બંનેના સાથેના વિડીયોથી જ વધે છે, અને બેલીમ સિસ્ટર્સ તરીકે અમને ઓળખે છે. પહેલાં તો મેં સ્ટાર્ટ સૌથી પહેલાં રૂબીનાએ ટિકટોક સ્ટાર્ટ કરેલું હતું, અને મારે મને તો એટલું બધું કંઈ ઇન્ટરેસ્ટ હતો નહીં, બટ દરરોજ હું આને જોતી તો ફ્રી ટાઈમમાં હું બી એવું વિચારતી કે નહીં ચલો ભાઈ હું બી કરી લઉં. અને ધીરે 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 અમે બે જ્યારે સાથે વિડીયો કરવા માંડ્યા ને તો અમારા બંનેનો ગ્રાફ જેટલો વિચાર્યો નહોતો એના કરતાં બી બહુ મતલબ આગળ વધી ગયો એમ. અને પછી એ વસ્તુ અમે પોઝિટિવ એમાં લઈને બે ઘણા બધા સાથે વિડીયો અપલોડ કરીએ છીએ, અને અત્યારે આ સમયમાં બી અમે અમારા ઘરનું બધું કામ કરીને મમ્મીને હેલ્પ કરીને અને ફ્રી ટાઈમમાં જ્યારે બી અમને ટાઈમ મળે તો બંને વિડીયો અપલોડ કરીએ છીએ, અને અમારા ફોલોવર્સને અમે ટૂંકમાં અમારા ફોલોવર્સને દેખાતા રહીએ એવું કામ કરીએ છીએ, અને ક્યારેક ક્યારેક ટાઈમ મળે તો લાઈવ બી થઈ જાય છે. મેં આલ્બમ્સ ઘણા બધા કર્યા છે, પછી અર્બન મૂવી કરી છે, ગુજરાતી મૂવી પટેલ પાછો ના પડે, ઠાકોર કોઈથી ના ડરે, અને પ્રેમ રોગ, પછી ઘણા બધા આલ્બમ્સ, એડ, ફોટોશૂટ, મોડલિંગ ને બધું કરું છું. એક વસ્તુ કહું તો કંઈ પણ વસ્તુમાં નામ કરવું અને ફેમસ થવું એ બધા કરી શકે છે, પણ મેઇન વસ્તુ એ છે કે તમે કોઈના દિલમાં સમાવો. કે અમારા બેયનું અમે એ જ ખાલી કરવા માંગીએ છીએ કે લોકો અમને જોવે, વધારે અને વધારે જોવે અને અમને પસંદ કરે ને અમારા વિડીયો એ બધું જોવે. અને આ અત્યારે તો અમે ગુજરાતમાં અને આઈ થિંક ઘણી બધી જગ્યાએ ટિકટોક એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં બધા પોતપોતાની જે બી કંઈ આવડત છે એ બતાવી અને ઘણું બી કરી શકે છે, તો અમે ટિકટોક દ્વારા બી એવું ઈચ્છીએ છીએ કે બહુ આગળ જાય, અમારા બહુ વધારે પડતા ફોલોવર્સ થાય. રૂબીનાના તો અત્યારે આઈ થિંક 1 મિલિયન ને, હા 1 મિલિયન જેટલા થઈ ગયા છે, અને મારા બી ટૂંક સમયમાં થશે, મારા 5 લાખ અપ છે એના 10 લાખની ઉપર, હા એટલે 1 મિલિયન થઈ ગયા છે. તો બસ અમને આ જ રીતે સપોર્ટ કરો અને અમારા બંનેના વિડીયો જોતા રહો, અને અમે બી તમને ક્યારેય નિરાશ નહીં કરી, અમારા વિડીયો દરરોજ દરરોજ અપલોડ કરતા રહેશું અને તમારા દિલમાં રહેશું. કે જો તમે ડેઈલી ટિકટોકની અંદર કન્ટિન્યુ તમારા વિડીયોઝને બધું અપલોડ કરો, જેમ તમારા ફોલોવર્સ વધે, જેમ તમારા ચાહકો વધે, એમ કોઈ પણ પ્રોડક્શન હાઉસ છે કે જેને પોતાની કંઈ પણ અત્યારે મોટા મોટા સ્ટાર છે ને એ લોકો બી પોતાના મૂવીનું કે કંઈ પણ પ્રમોશન કરવા માટે ટિકટોકમાં આવે છે. શું કામ હે? કેમ કે ત્યાં એક એવું પ્લેટફોર્મ છે, ત્યાં એટલા વ્યક્તિઓ છે કે જે બધું જોવે છે, અને તો અમને બી ઘણી એવી ઓફરો આવે છે કે કંઈ પણ પ્રોડક્ટ શૂટ છે કે કંઈ પણ વસ્તુ છે, મેકઅપની આ તે બધી વસ્તુ છે કે જેની તમે એડ ટિકટોક ઉપર કરો. અહીંયા બી જૂનાગઢમાં બી ટોટલ ઘણા સલૂન એવા છે કે જેની એડ અમે બંને બહેનોએ કરેલી છે અને એ બી ટિકટોક ઉપર કરેલી છે, તો એમાંથી એક ઇન્કમ બી મતલબ ચાલુ રહે છે. તો તમે બી એવું કંઈ કરો અને વિડીયોઝ તમારા તમારી અંદર જે બી આવડત છે, તમને જે બી આવડે એ તમે ટિકટોક ઉપર લઈ આવો, અને એનાથી તમને વર્ક મળી શકે છે. તો હું હવે એ વસ્તુ કહેવા માગું છું કે ટિકટોક યુઝ કરવાવાળા ખાલી એમાં બધી એજવાળા આવી જાય છે, બાળકો છે, મોટા છે, કોઈ પણ, તો તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખીને ટિકટોક બનાવવા જોઈએ કે આપણા વિડીયોથી કોઈને પણ એના મગજ ઉપર એ વસ્તુની ખરાબ અસર ના થવી જોઈએ. અને આપણને જોઈને જો એવા વિડીયો ઉપર કોઈ વધારે લાઈક કરશે ને તો બીજા વ્યક્તિ બી એ વિડીયો જોઈને એવું કરશે કે નહીં ચલો હું બી આ વસ્તુ કરું, પણ એ વસ્તુ ના કરો. અમે હું અને મારી સિસ્ટર બંને છીએ ઘણા એવા સોશિયલ મેસેજ બી આપીએ છીએ ટિકટોકની અંદર, અને અત્યારે ફ્રી ટાઈમની અંદર મારો ભાઈ છે, મારા પપ્પા, એ લોકો બધા ઘરે જ છે, તો અમે બધા સાથે મળીને બી ટિકટોક બનાવીએ છીએ. એટલે એમાં એક ફેમિલી શું વસ્તુ છે ને એ અમે બતાવીએ છીએ
અને ઘણી બધી એવી વસ્તુ છે ને, ઘણા લોકો છે કે જે ના હોય એવી બધી વસ્તુ પણ ટિકટોક પર અપલોડ કરે છે, સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરે છે, પણ એ વસ્તુ ના કરવી જોઈએ. આપણને જોઈને કોઈ વ્યક્તિ સારી વસ્તુ શીખે એ વસ્તુ તમે મૂકો, એ વસ્તુ અપલોડ કરો, પણ કોઈના મગજ ઉપર ખરાબ અસર થાય એવી વસ્તુ નહીં કરવાની ક્યારેય બી. બસ અત્યારે તો એ જ વસ્તુ કે ઘરમાં રહો, સેફ રહો, અને ના જ નીકળો તો વધારે સારું છે. ઘરની બહાર કામ વગર નહીં નીકળવાનું. આપણા માટે ઘણા બધા લોકો બહાર બહુ બધું કામ કરી રહ્યા છે, આપણા ડૉક્ટર્સ છે, પોલીસ છે, જે બધા છે, જે આપણી સાફ સફાઈ કરે છે, કર્મચારીઓ છે. તો આપણે ખાલી એક જ વસ્તુ કરવાની છે કે આપણે ઘરમાં રહે, અને ઘરમાં રહીને જો આપણે આટલી બધી વસ્તુ કરી શકતા હોય તો બસ થોડોક જ ટાઈમ છે હવે, અને બધી વસ્તુ થઈ જશે એમ. તો બને ત્યાં સુધી ઘરમાં રહો અને સેફ રહો. બસ એ જ કહેવા માંગુ છું કે પ્લીઝ તમે ઘરે રહો, સેફ રહો, અને પોલીસ જે છે એ આપણા માટે સારા માટે જ બધું કરે છે, અને એ લોકોને બી પરિવાર હોય છે, અને એ તમે એના એને જોવો પ્લીઝ. અને પ્લીઝ તમે ઘરમાં રહો અને સેફ રહો, અને જેમ બને એમ તમે ઘરમાં થોડુંક કામ કરાવો, ટિકટોક બનાવો, એમાં ટાઈમ નીકાળો. બસ હવે થોડોક જ સમય છે, પ્લીઝ તમે ધ્યાન રાખો, એન્ડ ડૉક્ટરનું પણ જોવો તમે, એ બધાને પણ પરિવાર છે, તો પ્લીઝ તમે એ લોકોનો બી જોવો અને પોલીસવાળાનું પણ જોવો તમે, અને પ્લીઝ તમે ઘરે રહો અને સેફ રહો. જૂનાગઢના જાણીતા ટિકટોક સ્ટાર વિદુષી સિંગરેખિયાએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકડાઉનના સમયમાં પોતાના ફેમિલી સાથે આનંદથી સમય વિતાવવાની એક તક મળી છે. ફેમિલી સાથે બેસી ચર્ચા વિચારણા કરીએ, વિવિધ રમતો રમી પોઝિટિવ રીતે લોકડાઉનને માણી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, હું દર્શન જોશી, જૂનાગઢથી અબતક ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે છે વિદુષી સિંગરેખિયા, જે જૂનાગઢના પોપ્યુલર ક્રિએટર ટિકટોકમાં બહુ જ ટૂંકા સમયમાં છે. તો ચાલો લઈએ આજે એની મુલાકાત. વિદુષી સિંગરેખિયા. નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં જોશો, કેમ કે ઘરે છો એટલે થોડુંક ફેમિલીને બી ટાઈમ આપો. અને હું આજે મારું ઇન્ટ્રોડક્શન તમને આપવાનું છું. તો એવું છે કે મને આ ફિલ્મમાં પહેલેથી જ ઇન્ટરેસ્ટ હતું, જેમ કે એક્ટિંગ, સિંગિંગ, ડાન્સિંગ. અને એમાં એવું બી હતું તો મારા પપ્પાની ઈચ્છા હતી કે હું પહેલાં મારું સ્ટડી કમ્પ્લીટ કરી લઉં, અને સ્ટડી કમ્પ્લીટ કર્યા પછી હું મારું જે ફ્યુચર છે, મને જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં હું મારું ટાઈમ સ્પેન્ડ કરું. તો મેં મારું સ્ટડી પારુલમાં કમ્પ્લીટ કર્યું છે, જે બરોડામાં આવેલી છે, અને એમાં મેં આર્કિટેક્ચરમાં કર્યું છે. તો પપ્પાનું કહેવાનું એવું હતું કે હવે સ્ટડી કમ્પ્લીટ થઈ ગયું છે તો તારી ઈચ્છા હોય તું એ કરી શકે છે. તો મારી ઈચ્છા હતી કે હું એક સિંગિંગ કરું, સિંગિંગના ક્લાસ કરું અને એક સારી સિંગર બનું. અને એના પછી જે આવ્યું મ્યુઝિકલી, તો મ્યુઝિકલીમાં એવું છે કે હું પહેલાં જે મ્યુઝિકલી આવ્યું હતું ને, જે ટિકટોક કરીને એપ છે, તો હું પહેલાં મ્યુઝિકલીથી સ્ટાર્ટ કર્યું હતું. તો એમાં મને પહેલાં ટિકટોક એક બેજ આવતું પહેલાં, તો એ બેજ મને મળ્યું હતું, અને એ બેજનું પહેલાં મને કોઈ જાતનું મહત્ત્વ નહોતું. અને એ પછી હું જૂનાગઢ આવી ત્યારે મને એ વસ્તુની ખબર પડી કે આ વસ્તુ શું છે, અને પછી મને એનું મહત્ત્વ સમજાયું. અને પછી બહુ બધા લોકોએ મને સપોર્ટ કર્યો, જૂનાગઢમાં સારું નામ થયું મારું. તો એના માટે હું બધાને થેન્ક યુ કહેવા માંગુ છું. ઓકે, તો બહુ બધા મને લોકો પૂછે છે કે તને પોપ્યુલર ક્રિએટર કેવી રીતે મળ્યું અને એટલા ઓછા ફોલોઅરમાં. તો બસ મારું કહેવાનું એટલું છે કે મને આના વિશે બી કંઈ જ ખબર નહોતી, મને આ 2 વર્ષ પહેલાં જ મળી ગયું હતું. બટ આમાં એવું છે કે મને આનું મહત્ત્વ બી નહોતી જ ખબર, અને હું જ્યારે જૂનાગઢ આવીને ત્યારે મને આની ખબર પડી હતી. તો એ પોપ્યુલર ક્રિએટરમાં એવું છે કે મેં પહેલેથી જ વિડીયોઝ બનાવતી હતી, અને એમાં મને પહેલાં બહુ બધા બેજીસ આવતા, જેમ કે કોમેડી બેચ છે, ટેલેન્ટ બેચ છે. તો એમાં મને પહેલાં ટેલેન્ટ બેચ મળ્યું હતું, અને એ ટેલેન્ટ બેચથી હું આગળ એમાં ઓડિશન આવતા, જે હેશટેગ યુઝ કરીને બધાને બહુ લોકોને મળેલું છે. તો એવી રીતે મેં રેગ્યુલર ચાલુ રાખ્યું હતું. અને એક ટાઈમ પર એવું થયું કે એ પોપ્યુલર ક્રિએટર હતું જે મને મળી ગયું. અને હા મિત્રો, મારે હજી પણ એક તમને વાત કહેવી છે, મને હજુ સિંગિંગ, એક્ટિંગ અને ડાન્સિંગનો બી બહુ જ શોખ છે. તો ચાલો આપણે ડાન્સિંગ, સિંગિંગ અને એક્ટિંગની વાતો કરીએ. હા, તો મને સિંગિંગનો પહેલેથી જ શોખ હતો, જેમ કે મેં ફર્સ્ટ ટાઈમ પારુલ યુનિવર્સિટી છે જ્યાં હું કોલેજ કરતી હતી,
તો ત્યાં મેં એકવાર પાર્ટિસિપેટ કર્યું હતું, તો ત્યાં મારો સેકન્ડ રેન્ક આવ્યો હતો. અને એ પછી મેં ડિસાઈડ કર્યું કે ના, મારે સિંગિંગમાં પણ થોડીક ટ્રાય કરવી જરૂરી છે. અને ત્યાંથી પછી હું સિંગિંગ સ્ટાર્ટ કર્યું. તો હું આજે એક મારું પસંદીનું સોંગ ગાવાની છું, જે લતાજીએ ગાવેલું છે, લગ જા ગલે. લગ જા ગલે કે ફિર હસી રાત હો ના હો, શાયદ ફિર સે જન્મ મેં મુલાકાત હો ના હો. લગ જા ગલે કે ફિર હસી રાત હો ના હો, શાયદ ફિર સે જન્મ મેં મુલાકાત હો ના હો. લગ જા ગલે સે સે હમકો જી ભર કે દેખ લે જી હમકો કરીબ સે, ફિર આપકે નસીબ મેં યે રાત હો ના હો, શાયદ ફિર સે જન્મ મેં મુલાકાત. તો હું મારું એક બીજું પસંદીદાર ગીત ગાવાની છું, જે લવની ભવાઈનું છે, વાલમ આવો. હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું, તું લઈને આવી લાગણીનો મેળો તું, મારી ગઝલનો સાર તું, મારી ગઝલનો તું. તો હું તમને આજે મારું બીજું સોંગ સંભળાવીશ, જે મારું પસંદીદાર છે, અને એ સોંગ છે લુટેરાનું, સવારનું. હવા કે ઝોંકે આજ મોસમો સે રૂઠ ગઈ, ગુલો કી શોખી આજ ભોરે આંખે લૂટ ગઈ, હવા કે ઝોંકે આજ મોસમો સે રૂઠ ગઈ, ગુલો કી શોખી આજ ભોરે આંખે લૂટ ગઈ. બદલ રહી હે આજ જિંદગી કી ચાલ જરા, કિસી બહાને ક્યું ના મેં ભી તુમ કે હાર જરા, સવાર લૂ 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 સવાર લૂ. અને હવે વાત આવી છે એક્ટિંગની, તો મેં બહુ બધી વેબ સિરીઝમાં કામ કરેલું છે, અને હમણાં જ મારા ન્યૂ વિડીયોઝ બી આવેલા છે, જે તમને ખબર જ હશે કે હું કામ વર્ક કરું છું. હવે વાત આવી મારી ડાન્સિંગની, તો ડાન્સિંગનો તો મને પહેલેથી ગાંડો શોખ છે. ગમે ત્યાં મ્યુઝિક ચાલુ હોય તો ગમે ત્યાં પગ તો રહેવાના છે નહીં, તો ગમે ત્યારે હું ડાન્સ કરી લઉં છું, એટલે એ બી મારે પહેલેથી શોખ છે. હા, તો મિત્રો હજી તમને એક મારી વાત કહીશ, મને પહેલેથી સિંગિંગમાં શોખ હતો, અને મારા પપ્પાનો બી બહુ શોખ છે કે હું એક સિંગર બનું સારી. તો મારા પપ્પાએ મારો આ અભિપ્રાય જોયો અને મને બહુ સપોર્ટ કર્યો છે, આમાં સિંગિંગમાં બહુ સપોર્ટ કર્યો છે પપ્પાએ. તો હું અવનવાર સોંગ ગાતી રહેતી હોય છે, જેમાં મને ઇન્ટરેસ્ટ હોય છે એમાં હું વધુ ધ્યાન દેતી હોય છે, અને મેં બહુ બધા સ્ટેજ પર્ફોમન્સ કરેલા છે, અને લગ્ન ગીત બી બહુ બધા કરેલા છે. અને આવી જ રીતે મારા પપ્પાએ મને એટલો સપોર્ટ કર્યો છે આમાં, અને આમાં મને ખુદને એટલું ઇન્ટરેસ્ટ છે કે હું નવું નવું સિંગિંગમાં શીખ્યા કરું, અને આટલું બધું બી મને એક્ટિંગમાં બી છે અને ડાન્સિંગમાં બી છે. અને ડાન્સમાં બી મને એટલો શોખ છે કે ડાન્સ બી મને બહુ જ ગમે છે. હું અવનવાર નવા સોંગ ઉપર બહુ ડાન્સ કરતી હોઉં છું, એવું નથી કે નવા સોંગ પર, જૂનું કોઈ બી આવતું હોય તો હું એમાં બી કરું છું. અને રહી મારી વાત એક્ટિંગની, તો એમાં એકચ્યુઅલી મારા પપ્પાનો સપોર્ટ નહોતો, બટ મારા પપ્પાએ મારી એક્ટિંગ જોઈ
અને ત્યારથી મારા પપ્પાએ મને સપોર્ટ કર્યો છે કે નહીં તું આ વસ્તુ કરી શકે છે, અને હા હું કરી શકું છું આ વસ્તુ. બહુ બધા લોકો કહેતા હોય છે કે તને આ વસ્તુ નથી આવડતી, તું આ વસ્તુમાં પરફેક્ટ નથી, તને નથી આવડતું તો તું શું કરવા કરે છે, બટ ના મને આવડે છે, હું કરું છું મારી જાતને કે ના મને આ વસ્તુ આવડે છે. અને સિંગિંગમાં તો મારે પહેલેથી જ ઇન્ટરેસ્ટ હતો, બટ થોડુંક ઘરના પ્રોબ્લેમને લીધે થોડુંક લેટ થયું છે, બટ હવે હું બહુ ટ્રાય કરીશ કે આ વસ્તુમાં હું આગળ વધું. મેં બહુ બધી શોર્ટ મૂવી કરી છે અને ગુજરાતી મૂવીમાં બી મને 2-3 વાર ચાન્સ મળ્યો છે, તો એમાં બી મેં મારો નાનો રોલ કર્યો છે. અને ઇવન મેં સ્ટેજ પર્ફોમન્સ બી કરેલું છે જ્યાં મને બી બહુ સપોર્ટ મળ્યો હતો અને ત્યાં મને સક્સેસ પણ એટલી મળી હતી. વિદુષીજી, તમને ઘણા બધા તમે શોખની વાત કરી તો, અને તમારા ફેમિલી તરફથી તમને કેવો સપોર્ટ મળે છે, અને સાથે સાથે એમને કોઈને આ ફિલ્ડમાં કંઈ ઇન્ટરેસ્ટ છે ખરો? હા, મારા પપ્પાને બહુ શોખ છે બેન્જો વગાડવાનો, તો પપ્પાને એટલો શોખ છે બેન્જો વગાડવાનો કે પપ્પાના થોડા ગુણ છે એ મારામાં બી આવ્યા એવું કહેવાય ને. તો મારા પપ્પાને પહેલેથી શોખ હતો બેન્જો વગાડવાનો, તો પપ્પાનું એવું હતું કે હું બી એક સારી સિંગર બનું કે ગિટારિસ્ટ બનું કે પછી બેન્જો વગાડતા શીખું, તો મને એમાંથી થોડું થોડું ચાન્સ મળ્યો છે જે મેં મારી રીતે કરું છું. તો પપ્પા જ્યારે બેન્જો વગાડતા હોય છે તો હું એની સાથે સાથે સોંગ ગાતી હોઉં છું, રિયાઝ કરતી હોઉં છું, તો આમાં થોડો પપ્પાનો એટલો સપોર્ટ છે મને કે પપ્પા સાથે સાથે હું બી શીખું છું, પપ્પા બી શીખે છે અને હું બી શીખું છું. તો પપ્પા થોડું એટલું ટ્રાય કરે છે મારા માટે, તો હું બી થોડુંક એને 50% આપું મારું એવું મારું છે. અને હા, મમ્મીને કેવી રીતે ભૂલાય આપણે, મારા મમ્મીએ મને પહેલેથી સપોર્ટ કર્યો છે, અત્યાર સુધી મારા મમ્મીનો સપોર્ટ છે ત્યાં સુધી હું અહીંયા પહોંચી છું, મમ્મીના સપોર્ટ વગર હું અહીંયા સુધી ના પહોંચે, તો મારા મમ્મી માટે થેન્ક યુ. વિદુષીજી, અત્યારે ટાઈમ તમે જોવો છો સિનારિયો, તો આ ફિલ્ડમાં ઘણા બધા લોકો આગળ વધવા માગે છે, પોતાનું ટેલેન્ટ આગળ વધારવા માગે છે, એની સાથે સાથે પોતાની અંદર જે ટેલેન્ટ છે એ દુનિયાને બતાવવા માગે છે, તો જે આગળ વધવા માગે છે જે પણ છે એના આગળ વધવું હોય તો તમે શું કહેવા માગો છો? તો મારું કહેવાનું એટલું છે કે તમને ઘરેથી સપોર્ટ જે મળે છે તો તમે એ સપોર્ટ માટે તમે તમારા કેટલા બધા જે ટેલેન્ટ તમારામાં છે તો એ ટેલેન્ટને તમે બહાર લાવો. અને આ ફિલ્ડ એવી છે ને કે તમે આમાં જેટલું કરશો, જેટલું નામ કમાશો એટલું ઓછું છે, તો આના માટે તમે બહુ બધા પ્રયાસ કરો. અને હા, પ્રયાસ કરશો તો તમને ફળ મળવાનું જ છે. તો હું આવી જ રીતે હું બી બહુ ટ્રાય કરું છું, હું રિયાઝ કરું છું, હું એક્ટિંગ ક્લાસ કરું છું, સિંગિંગ ક્લાસ કરું છું, અને હું મારું એટલું બધું આમાં આપું છું ને, અને મારા ઘરેથી સપોર્ટ બહુ છે, તો એના લીધે મારા ઘરેથી જે સપોર્ટ મળે છે એના લીધે હું બી બહુ બધા પ્રયત્ન કરું છું. અને જે કહેવાય છે હાર્ડવર્કિંગ, એ કરવું પડે છે. અને અને આ ફિલ્ડ એટલી વિશાળ છે ને કે તમે આ ફિલ્ડમાં ગમે એટલું કરો, તમે ગમે એટલું હાર્ડવર્કિંગ કરો તો બી ઓછું પડે છે. તો મારું કહેવાનું એટલું છે કે તમે આમાં બહુ પ્રયત્ન કરો, પ્રયત્ન કરશો તો તમે જરૂર આગળ આવશો. વિદુષીજી, અત્યારે જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે આખા વિશ્વમાં, ત્યારે તમારી એ દરમિયાનમાં શું શું એક્ટિવિટી છે, કઈ કઈ એક્ટિવિટી તમે કરો છો, અને બીજું કે તમારા ફોલોવર્સ જે છે અને સાથે સાથે તમારે જે કોરોનાનો સંદેશ દેવો છે એના વિશે તમે શું કહેશો? હા, તો જેવો કોરોના જેવો મહામારી રોગ છે તો એમાં બધાને ઘરે રહેવા મળ્યું છે, તો હું પણ ઘરે છું, હું બી બહાર નથી નીકળતી, અને હું મારા ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરું છું. તો ભાઈ જોડે મસ્તી કરું છું, પપ્પા સાથે વાત કરું છું, મમ્મીને કંઈ હેલ્પ કરી દઉં છું, આખો દિવસ મારો હું એમાં સ્પેન્ડ કરી દઉં છું. અને મારે જ્યારે મૂડ હોય છે હું ત્યારે ટિકટોક બનાવું છું, સિંગિંગ રિયાઝ કરું છું, એક્ટિંગ થોડી વળી કરી લઉં છું, અને થોડો ટાઈમ વચ્ચો હોય તો મમ્મી પપ્પા સાથે બેસીને સારી વાતો કરીએ છીએ અમે લોકો. તો હું આવી જ રીતે મારો ટાઈમ સ્પેન્ડ કરું છું, તો તમે બી આવી જ રીતે તમારો ટાઈમ સ્પેન્ડ કરો. અને રહી વાત કોરોનાની, તો સરકારના જે નિયમ છે એનું પાલન કરો, કેમ કે આ રોગ એવો છે કે આનાથી ના તો આપણે બચી શકીએ અને ઘરે રહેશું તો પાક્કું શ્યોર બચી જશું. તો કૃપા કરીને જે પીએમ સર્વે કીધું છે કે તમે ઘરની બહાર ના નીકળો, અને ઘરની બહાર નહીં નીકળશો તો તમે એકદમ સેફ છો. તો કૃપા કરીને હું જેમ ઘરની બહાર નથી નીકળતી એમ તમે બી ઘરની બહાર ના નીકળો. જો તમે ઘરની બહાર નહીં નીકળો તો ના તો તમારા ફેમિલી ખતરો પડશે, ના તો તમને ખતરો પડશે, ના તો પૂરા દેશને ખતરો પડશે. તો કૃપા કરીને તમે ઘરની બહાર ના નીકળો, બી સેફ એટ હોમ પ્લીઝ. વિદુષીજી, આપ અબ તક ચેનલમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપ સૌને પણ ખૂબ ખૂબ આભાર, આપ સૌ અબ તક ચેનલમાં જોડાઈ રહ્યા એ બદલ. હું દર્શન જોશી, અબ તક ચેનલ, જૂનાગઢ.
કોરોનાના કહેર વચ્ચે તમામ ધંધા રોજગાર બંધ થઈ ગયા છે. આ તકે વિદેશમાં પણ શિક્ષણની સ્થિતિ અત્યંત દયનીય થઈ છે, ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ કે જે વિદેશમાં ભણવા ગયેલા છે તે સર્વેને કોઈ જ તકલીફનો સામનો ન કરવો પડે તે માટે ટ્રાન્સગ્લોબ વિદ્યાર્થીઓની વારે આવ્યું છે. ટ્રાન્સગ્લોબના મોનિલભાઈ મહેતાએ અપ્તિક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વિદેશ અભ્યાસ પર જનારા વિદ્યાર્થીઓ માટે ઝૂમ એપ્લિકેશન મારફતે સેમિનારનું આયોજન ટ્રાન્સગ્લોબ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવશે અને કયા દેશમાં અભ્યાસ માટે જવું તે અંગે ચર્ચા પણ કરાશે. અત્યારે જે સ્થિતિ છે કોરોનાની અને ખાસ કરીને એજ્યુકેશન સિસ્ટમ રાજકોટ જે હબ છે ઇન્ટરનેશનલ જે પરિસ્થિતિનું છે એ અત્યારની પરિસ્થિતિ તમને કેવી લાગી છે? એજ્યુકેશન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટાસ્ક ઇન લાઈફ. અત્યારે એજ્યુકેશન આપણે ઇમ્પાર્ટ કરશું તો આગળની જનરેશનની એજ્યુકેશન મળશે. હવે વોટ વી એટ ટ્રાન્સગ્લોબ આર ઇન ટુ ઇઝ અમે લોકો સ્ટુડન્ટને ફોરેન યુનિવર્સિટીઝમાં ભણવા મોકલીએ છીએ. હવે શું થયું છે અત્યારે બિકોઝ ઓફ કોરોના વાયરસ ઓર COVID-19 મોસ્ટ ઓફ ધ યુનિવર્સિટીઝ, મોસ્ટ ઓફ ધ સ્કૂલ્સ, મોસ્ટ ઓફ ધ કોલેજીસ એ બધી બંધ થઈ ગઈ છે અત્યારે, નોટ જસ્ટ ઇન ઇન્ડિયા બટ અક્રોસ ધ વર્લ્ડ. કારણ કે આ જે મહામારી આવી છે એ અક્રોસ ધ વર્લ્ડ છે અને વર્સ્ટ અફેક્ટેડ યુરોપિયન નેશન્સમાં છે. હવે મોસ્ટલી આપણા સ્ટુડન્ટ્સ ક્યાં જતા હોય? યુએસ છે, યુકે છે, કેનેડા છે અને ઓસ્ટ્રેલિયા છે. આ ચાર કન્ટ્રીમાં જતા હોય. હવે આ ચાર કન્ટ્રી હાઈલી અફેક્ટેડ છે આ વાયરસથી. તો આ ટાઈમે અમે લોકો શું કરીએ છીએ કે અમે લોકો સ્ટુડન્ટ્સને ગાઈડ કરીએ છીએ તમારું એજ્યુકેશન આવા ટાઈમ ઉપર કઈ રીતે તમે કન્ટિન્યુ કરી શકો. તો અત્યારે જે કન્ટિન્યુઈંગ સ્ટુડન્ટ છે કે જેના 4 વર્ષમાંથી વર્ષનું ભણવાનું પતી ગયું છે, 2 વર્ષનું પતી ગયું છે, 3 વર્ષનું પતી ગયું છે, એ લોકો માટે અમે લોકોએ ડેઝિગ્નેટેડ યુનિવર્સિટીઝને કીધું છે કે તમે લોકો અમારા સ્ટુડન્ટ્સને સ્પેસિફિકલી ઓનલાઈન કોર્સિસ અવેલ કરો. કારણ કે એ લોકો અત્યારે એજ્યુકેશનમાં એક બ્રેક આપશે તો ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ ફોર ધેમ ટુ કમ બેક. નાઉ વોટ હેઝ હેપન્ડ ઇઝ કે નોટ જસ્ટ ફોર અવર સ્ટુડન્ટ્સ બટ આ જે યુનિવર્સિટીઝ છે જ્યાં છોકરાઓ ફોરેન ભણવા જાય છે, આ બધી વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઝ છે, દે આર વેરી હાઈ ઓન ટેકનોલોજી. સો વોટ ધે ડુ ઇઝ કે એ લોકોએ કમ્પ્લીટલી ઓનલાઈન મોડ ઓફ એજ્યુકેશન સ્ટાર્ટ કરી નાખ્યું છે. એટલે 95% ઓફ ધ કોર્સિસ વિચ આર બીંગ ઓફર્ડ અત્યારે યુનિવર્સિટીઝ હોય તો ધે હેવ મોર ધેન 100 ઓફ કોર્સિસ જે ફોરેન યુનિવર્સિટીઝ છે. તો 95% ઓફ ધ કોર્સિસ આર ઓલ ઓન ઓનલાઈન મોડ, સિવાય કે મેડિસિનના કોર્સિસ હોય કે હેલ્થના કોર્સિસ હોય કે જેનેટિક્સના કોર્સિસ હોય, એવા કોર્સિસ ઓનલાઈન ન થઈ શકે. બટ અધરવાઇઝ મોસ્ટ ઓફ ધ કોર્સિસ હેવ ગોન ઓનલાઈન, કે કોઈ પણ સ્ટુડન્ટ એનું એજ્યુકેશન ડીલે ન કરે. અચ્છા, ખાસ કરીને ટ્રાન્સપોર્ટની વિશ્વસનીયતા ઊભી થઈ છે. સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો અને પેરેન્ટ્સને બધાને એવું હોય કે તમારા થકી અમારા સ્ટુડન્ટનું કોઈ પણ પ્રોબ્લેમ થયું હોય તો એકદમ સેફ છે. અને એ તમે અત્યારે જે એબ્રોડ સ્ટુડન્ટ છે એને કેવી રીતે હાઉ યુ ટ્રીટ ઇટ, એના પેરેન્ટ્સને કઈ પણ પ્રશ્નો જાગતા હોય છે, એ તમારી પાસે કેવા કેવા પ્રશ્નો આવે છે, હાઉ યુ કોપ અત્યારે કઈ સિચ્યુએશન આવી છે કે તમે કેવી રીતે ટેકલ કરો છો? અત્યારે મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ આર પેનિક્ડ બિકોઝ એમના જે બાળકો છે, સન ડોટર છે, એ લોકો દે આર થાઉઝન્ડ ઓફ માઇલ્સ અવે ફ્રોમ ધેમ અને આ બધા કન્ટ્રીમાં લોકડાઉન આવી ગયું છે. હવે આ લોકડાઉન આવ્યું છે તો સ્ટુડન્ટનું ભણવાનું બંધ, એની યુનિવર્સિટીમાં જવાનું બંધ, એનું જોબ કરવાનું બંધ અને એનું સોશિયલાઇઝિંગ કરવાનું બંધ. હવે ત્યાં એના ઘરમાં કોઈ એના સિવાય હોય નહીં, 2-3 ફ્રેન્ડ્સ હોય તો હોય, એટલે આ લોકોને એકલપણું એટલું લાગે. એટલે આ બધી સ્થિતિમાં પેરેન્ટ્સ બહુ પેનિક થઈ ગયા હોય ને, અમને લોકોને ઘણા પેરેન્ટ્સ અપ્રોચે કર્યો છે અને પેરેન્ટ્સ અપ્રોચ કર્યો છે એની પહેલાં અમે લોકોએ રિસન્ટલી પાસ આઉટ થયેલા સ્ટુડન્ટ કે જે છેલ્લા 6 મહિનાથી વર્ષમાં ગયા છે અબ્રોડ, એ લોકોને અમે લોકોએ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી છે કે કાંઈ પણ તમારા બાળકોને ઇશ્યુઝ હોય તો તમે અમને લોકોને એડ્રેસ કરો. અને આ ટાઈમ અમે રિયલાઇઝ કર્યું કે ઘણા ઇશ્યુઝ છે. હવે એવા ઇશ્યુઝ છે કે સ્ટુડન્ટ ત્યાં ભણતા હોય, સાથે કામ કરતા હોય તો એ કામ કરીને પોતાનું રહેવા ખાવા પીવાના પૈસા કાઢતા હોય, રેન્ટ કાઢતા હોય. હવે આવા ઇશ્યુઝ હોય તો હવે કામ તો બંધ થયું તો એ બધું કઈ રીતે કાઢશે? તો આ ટાઈપના ઇશ્યુઝ અમને રેઝ થતા હોય. તો વોટ વી હેવ ડન કરન્ટલી ઇઝ કે એક અમે વર્ચ્યુઅલ ઓફિસ સેટઅપ કરી છે ઓસ્ટ્રેલિયામાં, જ્યાં મેજોરિટી ઓફ સ્ટુડન્ટ્સ ફ્રોમ રાજકોટ ગો ટુ સ્ટડી. હવે મેલબર્નમાં અમે આ વર્ચ્યુઅલ ઓફિસ સેટઅપ કરી છે ને, અમે લોકોએ 2 મેનેજર્સ રાખ્યા છે ત્યાં ઓનશોર મેલબર્નમાં જ, કે જે આ સ્ટુડન્ટ્સને કેટર કરી શકે અક્રોસ ઓસ્ટ્રેલિયા.
કે એ લોકોને ફાઇનાન્શિયલ હાર્ડશિપ્સ આવતી હોય, એ લોકોને એજ્યુકેશનમાં હાર્ડશિપ્સ આવતી હોય, કદાચ ફી પે ન કરી શકતા હોય કે કદાચ એજ્યુકેશનમાં ઓનલાઈન મોડ ઓફ સ્ટડીઝ ન ફાવતું હોય, તો આ ટાઈપના બધા ઇશ્યુઝ એ ઓફિસ ત્યાં બેઠા બેઠા કેટર કરે છે. વોટ દે આર ગોઈંગ ટુ ડુ ઇઝ કે આ બધા સ્ટુડન્ટ્સને હેલ્પ કરશે. હવે આ બધી યુનિવર્સિટીઝ છે જ્યાં સ્ટુડન્ટ્સ ગયા છે, ધે આર ઓલ ટોપ એન્ડ યુનિવર્સિટીઝ કે જે વર્લ્ડની ટોપ 300-350ની અંદર જ આવે છે. તો આવા ટાઈમ માટે યુનિવર્સિટીએ પોતે ફંડ રાખ્યું હોય છે કે જે સ્ટુડન્ટને હેલ્પ કરે. સો રિસન્ટલી અમારા બે સ્ટુડન્ટને એક યુનિવર્સિટી છે જેનું નામ છે ક્વિન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, બ્રિસ્બેનમાં બેઝ છે. તો એ લોકોએ મંથ ઓન મંથ બેઝિસ આ સ્ટુડન્ટને $1,000 ગ્રાન્ટ આપી છે કે એમાં એ લોકો એનું રહેવા ખાવા પીવાનું પ્લસ રેન્ટ મેનેજ કરી શકે આવી સ્થિતિમાં. એટલે સ્ટુડન્ટને અને પેરેન્ટને મેન્ટલી ઘણું રિવીલ થઈ ગયું છે. તમને જે સમય અત્યારે આવ્યો છે ગુડવિલ થઈ ગઈ છે કે અમે સ્ટુડન્ટને મોકલીએ તો જે સ્ટુડન્ટ ટ્રાન્સ ગ્લોબ થકી જાય એ ત્યાં સરસ સેટલ થવો જોઈએ, આગળ જઈને ત્યાં રોકાવું હોય તો એ ત્યાં એને એનું પરમનન્ટ રેસિડન્સી થવું જોઈએ, એનું ફેમિલી ત્યાં જવું જોઈએ. દેટ ઇઝ અવર ગોલ એટ ધી એન્ડ ઓફ ધ ડે, બીકોઝ એવરી સિંગલ સ્ટુડન્ટ હુ ગોઝ અબ્રોડ એમાંથી 90% ઓફ ધ સ્ટુડન્ટ એસ્પાયર ટુ સેટલ અબ્રોડ. એટલે એ સારી લાઇફસ્ટાઈલ માટે જાય છે. તો વી ફાઇન્ડ ઇટ નેસેસરી કે અમે એને એવા કોર્સમાં ગાઈડ કરીએ, એવી યુનિવર્સિટીમાં ગાઈડ કરીએ કે જેમાં એને ફાઇનાન્શિયલ સ્ટ્રેઈન ન આવે ને એના પછી એને ત્યાં સેટલ થવું ઇઝી પડે. અત્યારે કરન્ટલી યુનિવર્સિટીઝની બધી એડમિશન પ્રોસેસીસ છે ને કન્ટિન્યુ છે. એકે યુનિવર્સિટીની એડમિશન પ્રોસેસ બંધ નથી કરી. એનો સિમ્પલ રીઝન છે કે મેં જે રીતે પહેલાં સ્પેસિફાઈ કર્યું, ઘણું એજ્યુકેશન ઓનલાઈન વ્યૂ ગયું છે. સો યુનિવર્સિટીઝ વિલ ટ્રાય કે કોઈ પણ સ્ટુડન્ટનું ભણવાનું 2-4 કે 6 મહિનાથી ડિલે ન થાય. એટલે કન્ટિન્યુ થશે રિક્રુટમેન્ટ પ્રોસેસ યુનિવર્સિટીમાં. બસ સ્ટુડન્ટે એલિજિબિલિટી મીટ કરવાની છે. ફોર એક્ઝામ્પલ, એ લોકોને સ્પેસિફિક પર્સન્ટેજ આવવા જોઈએ, મિનિમમ પર્સન્ટેજ આવવા જોઈએ તો જ એડમિશન્સ મળશે. એમાં કાંઈ બાંધછોડ નહીં હાલે. અને એ લોકોનું ટર્મ કન્ટિન્યુ રહેશે, ઓનલાઈન રહેશે, અને ઇન્ડિયાથી પણ એ લોકો ભણી શકશે. અને વન્સ ધ લોકડાઉન ઇઝ ઓવર દે વિલ બી એબલ ટુ ટ્રાવેલ ટુ ધીઝ યુનિવર્સિટીઝ. હવે આવી સ્થિતિમાં અમે એક્સપેક્ટ કર્યું હતું કે ઘણા સ્ટુડન્ટ ડ્રોપ આઉટ થશે, પણ ટુ અવર સરપ્રાઈઝ અમે અમારા જેટલા કરન્ટ સ્ટુડન્ટ્સ છે કે જે અત્યારે જુલાઈ ટર્મ ઓસ્ટ્રેલિયામાં આવે, સપ્ટેમ્બર ટર્મ આવે યુએસએ, યુકેમાં, કેનેડામાં, તો આ બધા સ્ટુડન્ટ્સ અમે કોન્ટેક્ટ કર્યો છે છેલ્લા 2 અઠવાડિયામાં. તો બધા સ્ટુડન્ટ્સ એક્ટિવ છે અને બધા સ્ટુડન્ટ્સ અત્યારે ઓનલાઈન ક્લાસીસ લે છે. અમારે એક આખી અમે વર્ચ્યુઅલ સિસ્ટમ સેટઅપ કરી છે જેનાથી સ્ટુડન્ટને જે આઈએલટીએસની એક્ઝામ છે, સેટ, જીઆરઈ, જીમેટની એક્ઝામ છે, એ બધું અમે લોકો ઓનલાઈન આ લોકોને ટીચ કરીએ છીએ. અને અમે આખું એક વર્ચ્યુઅલ પ્લેટફોર્મ બનાવીએ છીએ કે જે પ્લેટફોર્મ દ્વારા સ્ટુડન્ટ ગમે ત્યારે એની ટાઈમ ઓફ ધ ડે એ લોકો એની એક્ઝામ્સ માટે પ્રિપેર કરી શકે, વિચ વિલ બી રેડી નેક્સ્ટ 1 or 2 weeks ઇન કેસ ધ લોકડાઉન ઇન્ક્રીઝીસ. એટલે સ્ટુડન્ટ અત્યારે એટલો પોઝિટિવ છે બીકોઝ એજ્યુકેશન ઇઝ સમથિંગ કે વિચ ઇઝ અ નેસેસિટી. અને તમે લોકોએ ફ્યુચર પ્લાનિંગ કર્યું હોય, ઇટ ઇઝ નોટ પોસિબલ કે ફ્યુચર પ્લાનિંગ તમે ચેન્જ કરો. હા હા, ખાસ કરીને એક વર્ષ માટે જે ગયા હશે સ્ટુડન્ટ, એક વર્ષ પૂરું થવા હશે, બરાબર છે, એના પેરેન્ટ્સ નો અત્યારે તમને કીધું ફોન આવે છે અને કીધું કે એડવાઇસ તમારી પાસે ઇચ્છતા હશે, સ્વાભાવિક છે કે ફ્યુચર ની લઈને ચિંતા હશે, કે કે સેફ્ટી લઈને ચિંતા હશે, આ બધું પેરેન્ટ્સ પણ ક્યાંક વિચારતા હશે, તમારે એપ્રોચ કરતા હશે, તો તમે એ લોકોને હવે મોસ્ટલી પેરેન્ટ્સ નો છે ને પેનિક કોલ આવતો હોય અત્યારે કે મારો
સન છે હી સ્ટક, મારો ડોટર છે આ રીતે સ્ટક છે, હવે અમે શું કરીએ, અમારે ઇન્ડિયા બોલાવો છો અમારી પાસે. તો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ અમારે મેઇન વસ્તુ તો અમારે વી હેવ ટુ કન્વે ટુ ધેમ કે આ બધા કન્ટ્રીમાં ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇઝ હેલ્થ કેર ફેસિલિટી બહુ જ સારી છે. બીજી વસ્તુ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ કે એ લોકોનો મેડિકલ ઇન્સ્યોરન્સ. હવે અમે અહીંયાથી જે કોઈ સ્ટુડન્ટને મોકલીએ છીએ એને અત્યાર સુધી આ 27 વર્ષમાં અમે કોઈ દિવસ ઇન્સ્યોરન્સ વગર નથી મોકલો. અને અમે વી મેક ધેમ પે એક્સ્ટ્રા પ્રીમિયમ ટુ ધ ગવર્મેન્ટ બીકોઝ મોસ્ટ ઓફ ધ ઇન્સ્યોરન્સ આર ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ, પણ અમે લોકોએ બધું કવર કરાવ્યું છે. તો ફોર એક્ઝામ્પલ ઇન કેસ દે ગેટ ઇવન ઇન્ફેક્ટેડ તો ઇટ ઇઝ કવર્ડ અંડર ધ ઇન્સ્યોરન્સ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ વસ્તુ પેરેન્ટને અમે કન્વે કરીએ છીએ એટલે પેરેન્ટ ઘણા શાંત થઈ જાય છે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અમે જે પેરેન્ટને કન્વે કરીએ છીએ એ છે કે આવા ટાઈમે તમે લોકો એને ટ્રાવેલ કરાવશો તો ઇટ વિલ નોટ બી ધ રાઈટ ઓપ્શન. એટલે દે અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન એન્ડ ધેન દે રિયલાઇઝ ઇટ ઇઝ બેટર ટુ લેટ ધેમ બી ધેર. અને યુનિવર્સિટીઝ આર સપોર્ટિંગ ધી સ્ટુડન્ટ્સ મોનિટરીલી. અને આપણી જે વર્ચ્યુઅલ ઓફિસ સેટઅપ થઈ છે એ આ બધી વસ્તુ સ્ટુડન્ટને અવેલ કરાવે છે અને અવેર કરે છે કે તમને બધાને આ બધા બેનિફિટ્સ મળી શકશે. અત્યારે ડાયવર્ઝન તો મને બહુ લાગતું નથી, પણ ડાયવર્ઝન કઈ રીતે થઈ શકશે કે ધેર વિલ બી ડાયવર્ઝન ઇન વન પ્લેસ. ધેર આર ટુ કન્ટ્રીઝ સ્પેસિફિકલી ઓસ્ટ્રેલિયા એન્ડ ન્યુઝીલેન્ડ હુ આર એબલ ટુ કન્ટેઇન ધ વાયરસ એન્ડ ધે આર આઇલેન્ડ નેશન્સ. નાઉ within 2 to 3 months prediction એવો છે New Zealand માં તો cases are going down. અને ઓસ્ટ્રેલિયામાં પ્લેટુ આવી ગયું છે એટલે હવે હવે વિધિન 1 to 2 weeks ધ કેસીસ વિલ સ્ટાર્ટ ગોઈંગ ડાઉન ઓવર ધેર એઝ વેલ. એ લોકો આઇલેન્ડ નેશન્સ છે એટલે ત્યાં આ વાયરસ કન્ટેઇન થઈ જશે. નાવ ઇટ ઇઝ ઓન ઇન્ડિયા કે આપણે અહીંયા વાયરસ કન્ટેઇન થઈ જશે ધેન ઇન્ડિયા વિલ બી ધ ઓનલી કન્ટ્રી કે જ્યાંથી સ્ટુડન્ટ આ બે કન્ટ્રીમાં ભણવા જઈ શકશે. એટલે એના સ્ટુડન્ટ્સને ઘણા બેનિફિટ્સ મળશે, સ્કોલરશિપ્સ એવી મળશે. અને મને લાગે છે કે ઘણા સ્ટુડન્ટ્સ જ્યાં સુધી યુએસ છે, યુકે છે કે બીજા યુરોપિયન કન્ટ્રીઝ છે ધે કમ બેક ઓન ટ્રેક, ત્યાં સુધી ઓસ્ટ્રેલિયા વિલ બી ધ ફોરમોસ્ટ એન્ડ ધ ઓનલી ડેસ્ટિનેશન ધે વિલ બી ગોઈંગ ટુ સ્ટડી. મોસ્ટલી અત્યારે ઇન્ડિયાથી જે સ્ટુડન્ટ ફોરેન ભણવા જતો હોય છે એ વર્ક છે ને મોસ્ટલી એન્જિનિયર અને આઈટી એન્જિનિયરનો વર્ક હોય છે. હવે ઓસ્ટ્રેલિયામાં ખાલી 42 યુનિવર્સિટીઝ છે અને ઓલ ધીઝ 42 યુનિવર્સિટીઝ આર ગ્લોબલી રેન્કડ યુનિવર્સિટી. નો યુનિવર્સિટી ઇઝ રેન્કડ અંડર ટોપ 500 ઇન ધ વર્લ્ડ. એટલે બધી ટોપ 500માં આવે છે આ બધી યુનિવર્સિટીઝ. સો આનો ફાયદો શું થાય છે સ્ટુડન્ટને કે એ લોકોને ગ્લોબલ રેકોગ્નિશન મળે છે. વન્સ દે આર ડન વિથ ધર એજ્યુકેશન દે આર એબલ ટુ સેટલ એનીવેર ઇન ધ વર્લ્ડ. આ ડિગ્રીઝ રેકોગ્નાઇઝડ ડિગ્રીઝ છે. હવે આ ડિગ્રીથી તમે યુએસએ જઈ શકો, યુકે જઈ શકો, ઇન્ડિયા પાછા આવી શકો. So, all these students are able to get something extra out of the degree in Australia. Australia, after study, opportunities came to the school, but it has been KK City, KK City opportunities came to the future Kenya, the police. હવે દરેક કન્ટ્રીમાં સ્ટુડન્ટ ભણવા જાય પછી એ લોકોને ત્યાં એક સેટલમેન્ટની ઓપોર્ચ્યુનિટી મળે છે. તો એ જ રીતે ઓસ્ટ્રેલિયામાં સેટલમેન્ટની ઓપોર્ચ્યુનિટી આ રીતે છે કે તમે ત્યાં મિનિમમ 2 યર્સ ભણો, એની સામે તમને એટલીસ્ટ 2 to 4 યર્સ બીજા તમને વર્ક પરમિટનો વિઝા આપે છે. હવે આ વર્ક પરમિટના વિઝા ઉપર ઇટ ઇઝ અપ ટુ યુ કે તમારે ત્યાં પીઆર અપ્લાય કરીને ત્યાં સ્ટે કરવું છે કે તમારા 2 યર્સથી 4 યર્સનો ટાઈમ યુટિલાઇઝ કરી યુ વોન્ટ ટુ બિલ્ડ અ કેપિટલ અને પછી તમારે ઇન્ડિયા આવીને પૈસા ઇન્વેસ્ટ કરવા છે. હવે ત્યાં એવરેજ મિનિમમ સેલરી ઓફ અ ગ્રેજ્યુએટ એક્સ વાય ઝેડ એની ગ્રેજ્યુએટ ઇઝ $71,000 પર એનમ. એટલે ઇટ ઇઝ અ હ્યુજ એમાઉન્ટ. સો નાવ લોટ ઓફ પીપલ થિંક કે અમે લોકો આ એમાઉન્ટ અહીંયા ઇન્ડિયા લઈને 35-40 લાખ રૂપિયા પાછા લઈને આવીએ, 2 વર્ષમાં અમે લોકો 80-90 લાખ રૂપિયા કમાશું, તો એ લઈને અહીંયા ઇન્વેસ્ટ કરીએ, ઇટ ઇઝ ઓલસો નોટ અ બેડ આઈડિયા. સો ઇટ ડિપેન્ડ સ્ટુડન્ટ ટુ સ્ટુડન્ટ. પણ અત્યારે બેસ્ટ પાર્ટ ઇઝ કે
these countries are lot much service oriented country and Indians are very good with services. એટલે આપણા સ્ટુડન્ટ્સને બહુ જ સારી જોબ્સ મળે છે અને બહુ સારા સેટલમેન્ટ પ્લાન્સ એ મળતા હોય છે. અચ્છા, કેનેડાની પોઝિશન શું છે તે જે ઘણા બધા લોકો પ્રિફર કરી યા દક્ષિણ બેતર વર્ષ ત્યાં કેનેડા તો ખૂબ લોકોને એબ્સોર્બ કરેલા છે. Canada has been the topmost study destination from Australia since last 4 years. Simple reason છે, બે કે ત્રણ રીઝન છે. સૌથી સિમ્પલ રીઝન છે કે ગવર્મેન્ટ હેઝ બીન સપોર્ટિવ ઓફ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ. હવે યુકે છે, ઓસ્ટ્રેલિયા છે, યુએસએ, ત્યાં કોલેજ એજ્યુકેશન પોસિબલ નથી. અને કેનેડા ઇઝ ધ ઓનલી કન્ટ્રી કે જ્યાં કોલેજ એજ્યુકેશન એન્ડ યુનિવર્સિટી એજ્યુકેશન બે સ્ટુડન્ટને અવેલ થાય છે. એટલે બહુ મોટો વર્ક સ્ટુડન્ટનો કેનેડા ગયો છે. ધેર વિલ બી અ સ્મોલ ઇફેક્ટ અત્યારે કે નેક્સ્ટ ટર્મ જે સપ્ટેમ્બરનો ટર્મ આવે છે, એ ટર્મ કદાચ થોડોક સ્લો જાય કે ઓનલાઈન વ્યવો જાય, પણ પછી થિંગ્સ વિલ ગેટ બેક ટુ નોર્મલ. બીકોઝ કેનેડા ઇઝ અ પ્લેસ કે જ્યાં કોમન સ્ટુડન્ટ જવા માગતો હોય ને જઈ શકે છે, કારણ કે એની ફીઝ અફોર્ડેબલ છે. એટલે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધ સેમ વિધિન નેક્સ્ટ 8 to 9 months ઇઝ વોટ આઈ બિલીવ. એક પ્રશ્ન મને એવો પૂછવા મન થઈ જાય અત્યારે કે ઠીક છે, ઇન્ડિયાથી બધા બહાર જવાની વસ્તુ થઈ રહી છે, કન્ટ્રી કે બહારથી કોઈ ઇન્ડિયામાં આવવું હોય તો ટ્રાન્સપોર્ટ પેપર કરે છે, તમારી પાસે સલાહ લઈએ છે, એવું કોઈ ઘટનાઓ છે કે આઉટ ઓફ ઇન્ડિયાથી જે લોકો કોઈ ઇન્ડિયામાં સ્ટડી માટે અથવા સેટલ માટે કોઈ વસ્તુ ઓપોર્ચ્યુનિટીઝ હોય ને તમારી પાસે કોઈ અપ્રોચ કરતા હોય? વી આર વિઝ આઉટ ઓફ ઇન્ડિયા, એટલે વેરી રેરલી એવું થાય કે અમને કોઈક અપ્રોચ કરે કે અમને ઇન્ડિયા આવવું છે. પણ વોટ હેપન્સ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ઇઝ કે ઘણી યુનિવર્સિટીઝ એવી છે કે જે અમારા થ્રુ લોકલ યુનિવર્સિટી સાથે કોલોબરેટ કરે છે, કે એક્સચેન્જ પ્રોગ્રામ્સ હોય, જે એક્સચેન્જમાં ખાલી સ્ટુડન્ટ એક્સચેન્જ હોય, ફેકલ્ટી એક્સચેન્જ હોય, પ્લસ પ્રોફેસર્સ એના ત્યાંની યુનિવર્સિટીઝના અહીંયા આવીને 6 months to 1 year રે, અહીંયાની સિસ્ટમ સમજે, અહીંયાના પ્રોફેસર્સ ત્યાં જાય, એવા ઘણા ઇન્સ્ટન્સીસ બન્યા છે, ઇન્કલુડિંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. તો આવા ટાઈમે ટ્રાન્સગ્લોબ ઇઝ અ મીડિયેટર બિટવીન બોથ ધ યુનિવર્સિટીઝ એન્ડ વી ટ્રાય ટુ ગેટ અ ગુડ કોલેબોરેશન આઉટ ફોર બોથ ધ યુનિવર્સિટીઝ. સમગ્ર ભારતમાં જ્યારે લોકડાઉન છે ત્યારે લોકોને 21 દિવસનો સમય ઘરમાં કઈ રીતે પસાર કરવો તે પ્રશ્ન મૂંઝવણ ઊભી કરી રહ્યો છે. આ તકે વિવિધ ક્ષેત્રની અગ્રણીઓએ આ સમય કઈ રીતે પસાર કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો જોઈએ આ અંગેનો અમારો વિશેષ અહેવાલ. હાલ જે રીતે વધુ 19 દિવસોનું લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું છે ત્યારે લોકોના મનમાં જ્યારે આ દિવસોમાં શું કરવું તે અંગેની મૂંઝવણ છે. હાલ આ પ્રશ્નનો શ્રેષ્ઠ જવાબ વિવિધ ક્ષેત્રની અગ્રણીઓ આપી રહી છે. ત્યારે રાજકોટના શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ ટીલાળાના નિવાસસ્થાનની મુલાકાત અપ્તકની ટીમ દ્વારા લેવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન તેઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવતા જોવા મળ્યા હતા. તેમણે અપ્તક સાથેની વાતચીતમાં પણ કહ્યું હતું કે લોકડાઉનને પરિવાર સાથે સમય વિતાવવાની દુર્લભ તક આપી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ તેઓ સામાજિક પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે, તેમજ રાજકોટ પોલીસે આપેલી સહરક્ષકની ભૂમિકા પણ ભજવી રહ્યા છે. લોકડાઉનમાં નિત્યક્રમમાં તો જો ગુરુભાઈ વાત કરું તો ખૂબ જ ભગવાને એક આપણને ફેમિલી સાથે રહેવાનો સમય આપ્યો છે. શાંતિથી બધું કામ કરીએ, ઘરમાં થોડી હેલ્પ કરાવીએ અને આખો દિવસ ખૂબ મજાથી પસાર થાય છે. ઘરની અંદર ફેમિલી સાથે રહેવાની સમય જ્યારે આપણને ભગવાને આપ્યો છે ત્યારે ખૂબ શાંતિથી રહી છીએ, સાથે મળીને થોડું ઘણું ઘરનું કામ કરી અને આનંદ કરી લઈએ છીએ. ખાસ રમેશભાઈ, આપણે એ પણ પૂછવા માગીશ કે પ્રથમ તો વ્યસ્તતા રહેતી હતી અને હાલ પરિવાર સાથે રહેવાનો એક તક મળી છે, એક સોનેરી તક કહી શકાય, તો હાલ પરિવારમાંથી કેવી લાગણી આવે છે? કેમ કે પ્રથમ વ્યસ્તતા અને હાલ સમગ્ર સમય પરિવાર સાથે, કેવી લાગણી ઉદભવે છે પરિવારમાંથી? હા, પરિવારની તરફથી ખૂબ પ્રેમ મળે છે અને જ્યારે જ્યારે સાથે મળીને કામ કરતા હોય ત્યારે ખૂબ શાંતિથી સમય પર પણ સારી રીતે પસાર થતો હોય છે. અને જ્યારે જ્યારે કંઈ કામની જરૂરિયાત હોય તો સાથે મળીને કામ કરતા હોય છે. રમેશભાઈ, આપને એ પણ પૂછવા માગીશ કે લોકડાઉન જ્યારે પૂર્ણ થશે, દેશ મહામારીમાંથી બહાર આવશે, ઉદ્યોગ ધંધાઓની ફરીવાર શરૂઆત થશે, ત્યારે ફરીવાર કેવી વ્યસ્તતા રહેશે આપની? આમ તો
જ્યારે અમારો સ્વભાવ છે કે આપણે કામ કરવાનો અને ખૂબ મહેનત અને કામ કરતા હોય, ત્યારે આજે લોકડાઉનની અંદર જ્યારે અમે શાંતિથી રહેતા હોય એટલે માઇન્ડ ફ્રેશ થઈ ગયા હોય, જેમ આપણે વેકેશન ગાળવા ગયા હોય એવી રીતે, એટલે લોકડાઉન પૂરું થશે એટલે ધંધા ચાલુ થશે એટલે ધંધા ઉપર જઈ અને કામ કરવાની, આપણે ફ્રેશ થયેલા માઇન્ડથી કામ કરવાની ખૂબ મજા આવશે. રમેશભાઈ, ખાસ આપ સામાજિક સ્તર ઉપર ખૂબ વધુ સંસ્થાઓ સાથે જોડાયેલા છો, સામાજિક કાર્યમાં હંમેશા અગ્રેસર હોય, તો હાલ કયા પ્રકારની સામાજિક સંસ્થા કાર્ય કરો છો, કેવી સેવાભાવી કાર્ય આપો છો? આમ તો અમે છે ને સાપર વેરાવળની અંદર ખૂબ જ ગરીબ વર્ગના શ્રમિકો રહીએ છીએ, એટલે શ્રમિકોનું ધ્યાન રાખવા માટે મારો પહેલેથી આગ્રહ હોય છે અને મારો શોખ પણ છે કે નાના માણસોને હેલ્પ કરવી, એટલે અમે ત્યાં 25,000 કીટનું વ્યવસ્થા કરી અને એનું વિસ્તરણ કર્યું છે. એમની સાથે સાથે ભોજનની પણ વ્યવસ્થા કરી છે કે ત્યાં સીતારામ આશ્રમ છે ત્યાં અમે ભોજન બનાવી અને લગભગ અત્યાર સુધીમાં અમે 15,000 લોકોની ભોજનની વ્યવસ્થા પૂરી કરી છે, એટલે અમને એનો ખૂબ આનંદ છે કે આવા સમયે ગરીબ માણસોને, મજૂરનો માણસોને આપણે આ એક ભગવાને તક આપી છે સેવા કરવાની, તો એ તકને ઝડપી અને અમે વધુમાં વધુ કેમ લોકોને ઉપયોગી થાય એવી એવું અમે વિચારતા હોય અને એવું એ રીતે અમે કામ એ દિશામાં કામ કરીએ છીએ. આજે રાજકોટ પોલીસ અને જિલ્લા તંત્ર જ્યારે અને મેડિકલ સ્ટાફ બધો, ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ જ્યારે આવી મહામારીની અંદર પોતાનું કુટુંબ મેલી અને પોતાના જીવના જોખમે પણ આટલું કામ કરતા હોય, તો આપણને પણ એક નાની એવી જવાબદારી સરકારે સોંપી છે રાજકોટ પોલીસ કમિશનર સાહેબે. ત્યારે લોકોને અમે એવો જ સંદેશો આપી છીએ કે ઘરમાં રહો અને આપણા દેશની અંદર જ્યારે ઘરમાં રહી અને આપણે એક સેવા પણ કરી શકીએ એવો સમય છે, અને એમની સાથે સાથે તમારી પણ આપણી પણ જ્યારે સેફ સાઈડ છે, આપણા ફેમિલીની પણ એમાં વ્યવસ્થા સારી છે અને દેશનું રક્ષણ થાય, એક જવાબદાર નાગરિક તરીકે અમે બધાને આવા મેસેજ કરશું, સૂચન કરશું અને વધુમાં વધુ લોકો આનું લોકડાઉનનું પાલન કરે એવી અમે પ્રયત્ન કરશું. તો આ હતા આજના અપ્તક સ્પેશિયલ. આ જ રીતે વધુ માહિતી સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અપ્તક. નમસ્કાર.